नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वडागाम डिस्टेंस लर्निंग में आपनो हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपने खास सूचन है, अहीं जे नोट करवामां आवे ते तमारे नोटबुक नी अंदर करवानी रहेशे, जेथी करीने तेनुं पुनरावर्तन अने दृढ़ीकरण करी शको। धोरण 9 विषय विज्ञान पाठ नंबर 14 नैसर्गिक स्त्रोतो। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे कार्बन चक्र विषय अभ्यास करी लीधा। आजे आपणे ग्रीन हाउस असर अने एना वैश्विक परिणामों शुं छे, एनी असर शुं छे, एना विषे आपणे अभ्यास करवानो छे। तो सौथी पहेला ग्रीन हाउस एटले शुं? तो ग्रीन हाउस बराबर छे, तो आपणे जाणीए छे के पृथ्वी एक एवो ग्रह छे के जेनी अंदर जुदा जुदा प्रदेशोनी अंदर जुदी जुदी आबोहवा जोवा मळे छे। આપણે અહીંયા ગરમ વિસ્તાર છે, ક્યારેક ઠંડો વિસ્તાર છે, ઘણા એવા પ્રદેશો છે કે જ્યાં બરફ હોય છે, એટલે ત્યાંનું વાતાવરણ જે છે એ એકદમ ઠંડુ હોય છે। તો જ્યાં ઠંડા વિસ્તારોની અંદર અમુક પ્રકારની જે વનસ્પતિ થતી હોય છે, એ વનસ્પતિ આપણા વિસ્તારની અંદર થવી મુશ્કેલ છે, કારણ કે એને અનુકૂળ જે વાતાવરણ છે એ અહીંયા મળતું નથી। તો જે એ વનસ્પતિ આપણા વિસ્તારની અંદર આપણા પ્રદેશની અંદર આપણે એને જાળવણી જતન કરવું હોય, એને મોટી કરવી હોય, તો આપણે ત્યાંના જેવું વાતાવરણ અહીંયા આપણે ઊભું કરવું પડે। જો એને અનુકૂળ વાતાવરણ આપણે એને એ વૃક્ષને એ છોડને આપીએ તો એ એનો વિકાસ કરી શકે। કેટલાક વિસ્તારોની અંદર ગરમ પ્રદેશો છે, તો આપણે પણ એ વનસ્પતિ આપણે અહીંયા એનું આપણે એનું જતન કરવું હોય, એને અહીંયા આપણે ઉગાડવી હોય, તો શું કરવું પડે? એને અનુકૂળ વાતાવરણ ઊભું કરવું પડે। તો એના માટે જે કાચનું એક ઘર બનાવવામાં આવે છે, બરાબર છે, એની અંદર વનસ્પતિ ઉગાડવામાં આવે, તો એ જે કાચનું ઘર છે એને ગ્રીન હાઉસ કહે છે। તો એની અંદર કઈ રીતે પ્રક્રિયા થાય છે? તો કે જે એની અંદરના જે વાયુઓ છે, જે ભૂમિમાંથી વાયુઓ બહાર આવે છે, એ બહાર આવતા વાયુઓ એ શું કરે છે, કાચનું જે ઘર છે એને બહાર જવા દેતા નથી। એટલે કે જે એ ઘર છે એનું જે વાતાવરણ, એનું જે તાપમાન છે એ જાળવી રાખે છે। તો આ રીતે એની અંદર પ્રક્રિયા થતી હોય છે। ગ્રીન હાઉસ ની વાત કરી તો સેમ એ જ પ્રક્રિયા આપણે પૃથ્વી ઉપર થાય છે। તો પૃથ્વી જે છે એ મૃદાવરણ છે, એની ઉપર શું આવેલું છે, એક વાતાવરણ આવેલું છે। આ વાતાવરણની અંદર એક સ્તર એવું છે કે જે પૃથ્વી પરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થાય છે, વાતાવરણની અંદર ભળે છે, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વીના અમુક વાતાવરણના સ્તરથી એ બહાર જતા નથી। અમુક એવા વાયુઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુને પૃથ્વીની બહાર જવા દેતા નથી, અને એ શું કરે છે, પૃથ્વીની ઉપર અમુક વિસ્તારની અંદર એ વાયુઓ ત્યાંના ત્યાં જ રહે છે। હવે એ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પૃથ્વીની આસપાસ રહે છે, એટલે ત્યાંનું વાતાવરણ શું થાય છે, ગરમ થાય છે, તાપમાનની અંદર વધારો થાય છે। તાપમાનની અંદર દિવસે ને દિવસે શું થતું જાય છે, વધારો થતો જાય છે। હવે આ જે ગ્રીન હાઉસ અસર છે એ બે રીતે થાય છે, એક માનવ સર્જિત અને એક કુદરતી રીતે। તો કુદરતી રીતે ક્યાં કઈ રીતે થાય છે? તો કુદરતી રીતે એટલે કે જે સૂર્યપ્રકાશના કિરણો દ્વારા જે ઉષ્મા પૃથ્વી ઉપર પડે છે, અને પૃથ્વી ઉપરથી કેટલાક કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જેમ કે વનસ્પતિ પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે, દૂર કરે છે, અને ઓક્સિજન પણ મુક્ત કરે છે। કેટલાક કીટાણુઓ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શું કરે છે, વાતાવરણની અંદર છોડે છે। તો આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પૃથ્વી ઉપર જ રહે છે, એ શું કરે છે, અમુક વાતાવરણથી ઉપર જતો નથી। જ્યારે માનવ સર્જિત રીતે કઈ રીતે થાય, તો આપણે વાહન વ્યવહાર જોઈએ છે, એનામાંથી નીકળતો ધુમાડો છે, લાકડાનું દહન છે, અશ્મિ બળતણ એટલે કે પેટ્રોલ ડીઝલ છે, બરાબર કોલસો, એ બધાનું શું થાય છે, દહન થાય છે, ધુમાડો નીકળે છે, અને ધુમાડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો હોય છે, એ પૃથ્વીના વાતાવરણની અંદર ભળે છે।
તો આ રીતે ગ્રીન હાઉસ વાયુ જે ગ્રીન હાઉસ અસર છે એ શું કરે છે એ અસર પામે છે હવે એની અસરો શું હોઈ શકે એના વૈશ્વિક પરિણામો શું હોઈ શકે તો કે એના કારણે શું થાય છે કે જે ધ્રુવ પ્રદેશો છે કે જેની અંદર બરફ આવેલો છે હવે બરફ છે એને વાતાવરણ જો તાપમાન વધારે મળે તો શું થાય પીગળવા લાગે બરફ પીગળે એટલે શું થાય પાણીની અંદર રૂપાંતર થાય અને પૃથ્વી ઉપર જળ સ્ત્રોતમાં શું થાય વધારો થાય એટલે કે દરિયા જે દરિયો છે એ દરિયાની સપાટી શું થાય ઊંચી આવે દરિયાની સપાટી ઊંચી આવે એટલે શું થાય આસપાસના જે વિસ્તારો છે એ શું થઈ જાય જળબંબાકાર થઈ જાય અને ત્યાં જે છે રહેવા લાયક જમીન વધતી નથી બરાબર છે તો આ રીતે ગ્રીન હાઉસ વાયુ અસર કરતી હોય છે હવે એની વિસ્તૃત માહિતી આપણે મેળવીએ તો સૌથી પહેલા ગ્રીન હાઉસ એટલે શું તો ગ્રીન હાઉસ એટલે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઠંડા વિસ્તારમાં વાતાવરણમાં ઉષ્મા જાળવી રાખવા માટે તૈયાર કરાતા કાચના બંધ આવરણ બરાબર છે કે ગ્રીન હાઉસ એટલે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ બરાબર જેને વાતાવરણની ઉષ્માની જરૂર હોય એટલે એવી વનસ્પતિઓને ઠંડા વાતાવરણની અંદર ઉષ્મા જાળવી રાખવા માટે એક એવું કાચનું ઘર બનાવવામાં આવે કે જેની અંદર વાતાવરણ જળવાઈ રહે તો એ જે તૈયાર કરાતું કાચનું બંધ આવરણ છે એને ગ્રીન હાઉસ કહે છે તો ગ્રીન હાઉસ અસર એટલે શું તો કેટલાક વાયુઓ દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ એ પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે આ પ્રકારના વાયુઓને પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના અથવા વિશ્વના સરેરાશ તાપમાનનો વધારે છે આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર કહે છે એટલે કેટલાક વાયુઓમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુની વાત કરી છે તો કે પૃથ્વીમાંથી ઉષ્માને જે શું કરે છે બહારના વાતાવરણમાં જતી રોકે છે અમુક એવું સ્તર છે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર જવા દેતું નથી જેના કારણે પૃથ્વીના વાતાવરણમાં શું થાય છે કે વધારો થાય છે તાપમાનની અંદર વધારો થાય છે પૃથ્વી એટલે કે સમગ્ર વિશ્વ એની અંદર તાપમાનનો શું થાય છે વધારો થાય છે તો આ જે વધારો છે એટલે આ પ્રકારની જે અસર છે એને ગ્રીન હાઉસ અસર કહે છે તો ગ્રીન હાઉસ અસરની વાત કરી હવે એના વૈશ્વિક પરિણામો શું હોઈ શકે તો કે એની અસર શું હોઈ શકે તો કે આકરો ઉનાળો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ જેમ જેમ દિવસો જતા જાય છે એમ એમ ઉનાળાની અંદર ગરમીનું પ્રમાણ શું થાય છે વધતું જાય છે બરાબર છે એના કારણે આકરો ઉનાળો આપણે ભોગવતા હોઈએ છીએ બીજા નંબરમાં ધ્રુવ પ્રદેશ પરનો બરફ ઓગળતો જવો ધ્રુવ પ્રદેશ આવેલા છે જ્યાં બરફનો વિસ્તાર છે ત્યાં શું થાય છે એ બરફ તાપમાનના વધારાના કારણે એ ઓગળતો જાય છે દરિયાઈ પાણીની સપાટી ઊંચે આવે બરફ ઓગળવાનો છે એટલે પાણી થવાનું એ પાણી શું થવાનું દરિયામાં જવાનું દરિયાની જે સપાટી છે એ શું થાય ઊંચી આવે એટલે દરિયાની અંદર પાણીનું પ્રમાણ વધે છે દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જવા દરિયાની આસપાસ જે રહેણાંક વિસ્તાર છે રહેવા માટેની જે વિસ્તાર છે એ વિસ્તારો શું થવાના પાણી વધવાથી એ વિસ્તારો ડૂબી જવાના આબોહવાની પરિસ્થિતિના બદલાવ આપણે જોઈએ છીએ કે આ જે ગ્રીન હાઉસ અસર છે એના કારણે આબોહવા પણ બદલાઈ ગઈ છે એટમોસ્ફિયર તો આપણે જોઈએ છીએ જે વરસાદ ચોમાસાની અંદર પડવો જોઈએ એ એનું કોઈ જ નક્કી નથી આવે ઉનાળો હોય તો પણ એ વરસાદ પડે છે શિયાળાની અંદર પણ વરસાદ પડે છે તો આ રીતે આબોહવાની અંદર શું થાય છે એ બદલાવ જોવા મળે છે કોના કારણે તો કે ગ્રીન હાઉસ અસરના કારણે તો આ જે ગ્રીન હાઉસ અસર છે બરાબર એ કયા વાયુઓને કારણે થાય છે એવા કયા વાયુઓ છે કે જેના કારણે ગ્રીન હાઉસ અસર થાય છે તો એની અંદર CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ત્યારબાદ CH4 એટલે કે મિથેન વાયુ છે N2O નાઇટ્રસ ઓક્સાઇડ એ પણ ગ્રીન હાઉસ અસરમાં જવાબદાર પરિબળ છે અને CFC ક્લોરોફ્લોરો કાર્બન એ પણ ગ્રીન હાઉસ અસર ઊભી કરે છે તો આ થઈ ગઈ ગ્રીન હાઉસ વાયુઓ કે જે ગ્રીન હાઉસ અસર ઊભી કરવા માટે જવાબદાર વાયુઓ છે હવે આપણે ઓક્સિજન ચક્ર વિશે અભ્યાસ કરવાનો છે તો ઓક્સિજન ચક્ર વાતાવરણની અંદર જે ઓક્સિજન રહેલો છે એનો ઉપયોગ
मनुष्य प्राणी वनस्पति करे छे, एनामांथी फरी प्रक्रिया द्वारा पाछो वातावरणनी अंदर भळे छे, तो आ प्रक्रिया चालू रहे छे, एनो चक्रीयकरण थाय छे, एने ऑक्सिजन चक्र कहे छे। तो आपणे एना विशे माहिती मेळवीए तो के सजीव अने निर्जीव घटको वच्चे थता ओटूना एटले के ऑक्सिजनना चक्रीयकरणने ऑक्सिजन चक्र कहे छे। सजीव अने निर्जीव घटको एटले के जैविक अने अजैविक घटको कहेवाशे। जैविक घटको सजीव घटकोनी अंदर शुं आवे तो के मनुष्य प्राणीओ छे सजीवो छे बधा ए आवशे। ज्यारे निर्जीव घटकोनी अंदर शुं आवशे मृदावरण वातावरण जलावरण ए बधुं छे, एनी अंदर आवे निर्जीव घटकोनी अंदर। तो एमनी वच्चे जे ऑक्सिजननुं चक्रीयकरण थाय छे એને ઓક્સિજન ચક્ર કહે છે। હવે નિર્જીવ ઘટકની અંદર ઓક્સિજન ક્યાં જોવા મળે છે તો કે વાતાવરણની અંદર મુક્ત સ્વરૂપમાં 21% ઓક્સિજન જે છે એ વાયુ સ્વરૂપે રહેલો છે, મુક્ત સ્વરૂપે, બરાબર છે। આ પ્રમાણ જે છે એ યાદ રાખવાના છે। કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલું 0.03%, નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું 78%, અને ઓક્સિજનનું જે છે એ 21% ઓક્સિજન રહેલો છે। તો એ ઓક્સિજન છે એ પૃથ્વીના પોપડામાં જોવા મળે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુની અંદર પણ ઓક્સિજન રહેલો છે, ધાતુની અંદર ઓક્સિજન રહેલો છે, સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં સંયોજન રૂપે ઓક્સિજન જે છે એ મળી આવે છે। તો આ નિર્જીવ ઘટક છે એની અંદર આવી રીતે આપણને ઓક્સિજન જોવા મળે છે। જ્યારે સજીવ ઘટકની અંદર એટલે કે જૈવિક અણુની અંદર કઈ કઈ જગ્યાએ જોવા મળે તો કે કાર્બોદિત પદાર્થમાં, પ્રોટીનમાં, લિપિડમાં એટલે કે ચરબીની અંદર, અને ન્યુક્લિક એસિડમાં આવશ્યક ઘટક તરીકે ઓક્સિજન હોય છે, બરાબર। આપણે આ યાદ રાખવાનું છે કે ઓક્સિજન જે નિર્જીવ ઘટકોમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે અને સજીવ ઘટકોમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે। હવે આપણે ઓક્સિજન ચક્રની વાત કરીએ તો ઓક્સિજન ચક્રનો ઉપયોગ કેવી રીતે છે તો એનો ડાયાગ્રામ જોઈએ અને આપણે પરીક્ષાની અંદર પૂછાય તો દોરવાનો પણ રહેશે। ધારો કે અહીંયા સૌથી પહેલા વાતાવરણની અંદર જે ઓક્સિજન રહેલો છે એ ઓક્સિજન વનસ્પતિ કે પ્રાણીઓ શેની અંદર ઉપયોગ કરે છે, આપણે શેની અંદર ઉપયોગ કરીએ છીએ ઓક્સિજનનો તો કે શ્વસનની અંદર, એટલે મનુષ્ય કે પ્રાણીઓ જે છે એ શ્વસનની અંદર ઓક્સિજનનો ઉપયોગ કરે છે। ઓક્સિજનના ઉપયોગથી એનું શું થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અથવા પાણીની બાષ્પ સ્વરૂપે તે શું થાય છે મુક્ત થાય છે, આપણે અગાઉ પણ શીખી ગયા છીએ, બરાબર। વનસ્પતિ છે પ્રાણીઓ છે એ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની બાષ્પ એ શું કરે છે વાતાવરણની અંદર મુક્ત કરે છે। વાતાવરણની અંદર મુક્ત થાય છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોની અંદર જોવા મળે છે તો આપણે જાણીએ છીએ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ વનસ્પતિની અંદર જોવા મળે છે। તો જે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશના કિરણોની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે છે જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે વાતાવરણની અંદર એને શું કરે છે શોષે છે, પાણીની બાષ્પને પણ શોષે છે, અને તે પ્રક્રિયા કરી અને શું નિર્માણ કરે છે ગ્લુકોઝનું નિર્માણ કરે છે, એટલે કે કાર્બનિક અણુ C6H12O6 નું નિર્માણ કરે છે। તેમજ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ જે છે એ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, એટલે કે અહીંયાથી જે પાછો ઓક્સિજન વાયુ છે એ ક્યાં જાય છે વાતાવરણની અંદર જાય છે, અને જે વનસ્પતિ દ્વારા ગ્લુકોઝનું નિર્માણ થયું છે એ ગ્લુકોઝનું નિર્માણ એટલે કે જે ગ્લુકોઝ છે પ્રોટીન સ્વરૂપે છે એની જરૂર કોને પડવાની મનુષ્યને, એટલે ખોરાક સ્વરૂપે મનુષ્ય ગ્લુકોઝનું ભક્ષણ કરે છે અને ફરીથી એ વનસ્પતિ કે પ્રાણીઓ છે એ શ્વસન દ્વારા ફરીથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની બાષ્પ મુક્ત કરે છે, ફરીથી એને વનસ્પતિ ગ્રહણ કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ વાયુ વાતાવરણની અંદર મુક્ત થાય છે। તો આ રીતે ઓક્સિજન ચક્ર જે છે એ કાર્ય કરે છે। હવે આપણે જોઈશું કે ઓક્સિજન જે છે એનો ઉપયોગ કરતી ક્રિયાઓ અને ઓક્સિજનને મુક્ત કરતી ક્રિયાઓ। હવે ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ કે ઓક્સિજનનો ઉપયોગ કઈ ક્રિયાઓની અંદર થાય છે તો કે વાતાવરણનો જે ઓક્સિજન છે એ દહનમાં, તો કોઈ પણ વસ્તુનું દહન ક્યારે થાય
જ્યારે એની અંદર ઓક્સિજનનો ઉપયોગ થાય ત્યારે ત્યારબાદ શ્વસનની અંદર આપણે શ્વસનમાં કોનો ઉપયોગ કરીએ છીએ ઓક્સિજનનો અને નાઇટ્રોજનના ઓક્સાઇડ નિર્માણમાં વપરાય છે નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે N2O ઓની અંદર પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન જરૂરી છે આપણે જાણીએ છીએ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન જરૂરી છે ઓક્સિજન એટલે કે O2 બરાબર શ્વસન માટેનો O2 પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન જે છે એ ઝેર સમાન છે તત્વીય ઓક્સિજન હવે તત્વીય શબ્દ છે તત્વ તો તત્વ છે આપણે તત્વ મિશ્રણ અને સંયોજન વિશે આપણે અભ્યાસ કર્યો છે તત્વ મિશ્રણ અને સંયોજન બરાબર તત્વ સંયોજન મિશ્રણ તત્વ એટલે શું કે માત્ર એક જ પરમાણુ આવેલો હોય તો એને તત્વ કહે છે દાખલા તરીકે ઓક્સિજનનો એક પરમાણુ નાઇટ્રોજનનો એક પરમાણુ બરાબર છે કાર્બનનો એક પરમાણુ તો આ તત્વ કહેવાય છે જ્યારે સંયોજન એટલે શું કે બે કરતા વધારે પરમાણુ ભેગા થાય એટલે એનું શું થાય સંયોજન થાય તો ધારો કે ઓક્સિજનના બે પરમાણુ ભેગા થાય એટલે શું થાય O2 એ રીતે બરાબર છે તો બે કરતા વધારે પરમાણુઓ પણ હોઈ શકે ધારો કે ઓક્સિજન 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 તો ઓક્સિજનના કેટલા ત્રણ પરમાણુ થાય એટલે શું બની જાય ઓઝોન તો જે તત્વીય ઓક્સિજન જે છે એટલે કે ઓક્સિજનનો માત્ર એક પરમાણુ છે એ બેક્ટેરિયા માટે કેવો છે ઝેર સમાન છે એને નુકસાન કરે છે આપણે શ્વસન માટે ઓક્સિજનના બે પરમાણુ ઓક્સિજનની જરૂર પડે છે આ ખાસ યાદ રાખીશું તો જે તત્વીય ઓક્સિજન જે છે એ કેટલાક બેક્ટેરિયા માટે શું છે ઝેર સમાન છે હવે ઓક્સિજન મુક્ત કરતી ક્રિયાઓ કઈ કે ઓક્સિજન જે છે વાતાવરણમાં કોના દ્વારા મળે છે તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજન જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ શું કરે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે તો આવી વનસ્પતિઓ છે લીલ છે બરાબર તો કે હરિતદ્રવ્ય ધરાવતા સજીવો જે હરિતદ્રવ્ય ધરાવે છે દાખલા તરીકે લીલ અને વનસ્પતિઓ એના વડે થતી જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એના દ્વારા ઓક્સિજનનું વાતાવરણમાં શું થાય છે મુક્ત કરાય છે એટલે કે આ બે ક્રિયાઓ દ્વારા બે વનસ્પતિ દ્વારા લીલ અને વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન છે એ વાતાવરણમાં પાછો મુક્ત કરાય છે તો આ થઈ ઓક્સિજન ચક્ર વિશેની વાત આટલી જે મુદ્દાઓ છે એ ઓક્સિજન ચક્રની અંદર લખવાના રહેશે